अग्रशस्त्र धोरण 11 प्रकरण 4 प्रसारमान स्वाध्याय 4.1 टेक्स्टबुक में पेज नंबर 128 છે। પેલા વિસ્તારનો અર્થ ફરી જોઈએ। માહિતીના સૌથી મોટા અને સૌથી નાના અવલોકનોના તફાવતને વિસ્તાર કહેવામાં આવે છે। તેને સંકેતમાં આર વડે દર્શાવાય, એટલે કે રેન્જ માં પેલા કેપિટલ આર છે, બરાબર, આપણે ટૂંકમાં આર વડે દર્શાવશું। હવે જો આગળ એના સૂત્રો જોઈએ। અવર્ગીકૃત માહિતી હોય, કેવી માહિતી હોય, અવર્ગીકૃત, ત્યારે સૌથી પહેલાં આર કેપિટલ ઇઝ ઇક્વલ ટુ XH માઇનસ XL। XH એટલે અવલોકનની મહત્તમ કિંમત, XL એટલે અવલોકનની લઘુત્તમ કિંમત। તમને અગાઉ કીધું છે કે જ્યારે તમને જો સ્વાધ્યાય 4.1 162 175 181 આવી માહિતી હોય એને શું કહેવાય, અવર્ગીકૃત માહિતી કહેવાય। તો એમાં સૌથી મહત્તમ કિંમત હોય એને XH કહેવાય અને સૌથી લઘુત્તમ કિંમત હોય એને XL કહેવાશે। આગળ હવે વર્ગીકૃત માહિતી હોય તો એમાં જો સૌથી પહેલાં અસતત વર્ગ અને બીજું સતત વર્ગ, તો R XH માઇનસ XL સૂત્ર એને જ, XH એટલે ચલની મહત્તમ કિંમત અને XL એટલે ચલની લઘુત્તમ કિંમત। તમારે અસતત આવૃત્તિ વિતરણનો વર્ગ હોય એમાં ચલની કિંમત આપેલી હશે અને સામે આવૃત્તિ આપેલી હશે, તો ચલની કિંમતમાં મહત્તમ કિંમત હોય એ XH બને અને લઘુત્તમ કિંમત હોય એ ચલની XL બનશે, બરાબર। લઘુત્તમ કિંમત હોય એ XL બનશે અને મહત્તમ કિંમત હોય XH બનશે, હાઈ અને લો। સતત વર્ગ R ઇઝ ઇક્વલ ટુ XH માઇનસ XL। હવે જો XH એટલે છેલ્લા વર્ગની ઉધ્વસીમા બિંદુ, છેલ્લા વર્ગની ઉધ્વસીમા બિંદુ એટલે XH થશે અને XL એટલે પ્રથમ વર્ગની અધસીમા બિંદુ। તમને હમણાં સમજાવું, અને બધા જ સૂત્ર માટે કોમન સાપેક્ષ વિસ્તાર એટલે કે વિસ્તારાંક XH માઇનસ XL ભાગ્યા XH વત્તા XL, અથવા એમ ન લખવું હોય તો R XH પ્લસ XL વડે ભાગી નાખવાનો, આરની જે કિંમત આવે એને XH વત્તા XL વડે ભાગતા જે કિંમત મળે એને વિસ્તારાંક કહેવાય। જો સ્વાધ્યાય 4.1માં પહેલો દાખલો અવર્ગીકૃત પ્રકારની માહિતી છે, બીજો દાખલો મેં તમને કીધું એમ ચલ કિંમત આપેલી છે અને આવૃત્તિ કે આ ચલની કિંમતમાં સૌથી મહત્તમ કિંમત હોય અને XH અને લઘુત્તમ કિંમત હોય અને XL। હવે ત્રીજો પ્રકારનો દાખલો છે એ સતત વિતરણવાળો છે, તો એમાં પ્રથમ વર્ગની અધસીમા એ XL બનશે અને છેલ્લા વર્ગની ઉધ્વસીમા એ XH બનશે। તો આ પ્રકારના દાખલા આપણે ગણીએ। સ્વાધ્યાય 4.1 પેજ નંબર 128 છે। પહેલો દાખલો, એક વર્ગના 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ સેમીમાં આપેલી છે, 162 145 170 181 167 151 175 185 169 ને 156। તો આપણે આને વિસ્તાર અને વિસ્તારાંક મેળવવાનો છે, તો પહેલાં દાખલાનો આપણે જવાબ ગણીએ। તો સૌથી પહેલાં આ માહિતી કેવી છે, અવર્ગીકૃત પ્રકારની માહિતી આપેલી છે, તો એમાં આપણે સૂત્ર પહેલાં લખીએ XH માઇનસ XL। XH એટલે મહત્તમ અવલોકનની કિંમત, મહત્તમ અવલોકનની કિંમત એટલે સૌથી મોટો વર્ગ, અને XL લઘુત્તમ અવલોકનની કિંમત, ગોતીને રાખો જલ્દી, તો લઘુત્તમ અવલોકનની કિંમત અને મહત્તમ અવલોકનની કિંમત, તો આમાં સૌથી મોટામાં મોટી કિંમત 185 છે, એ આપણે શું બનશે, 185 XH બનશે, અને લઘુત્તમ કિંમત જોઈએ તો 145 એ શું બનશે, XL। તો XH 185 XL 145
હવે સીધો બાદ બાકી કરી નાખવાની, સૂત્ર મુજબ કિંમત મૂકીએ તો આર બરાબર એક્સ એચ 185 અને એક્સ એલ 145. તો બાદબાકી કરીએ તો આપણે જવાબ આવશે 40 સેમી, વિસ્તાર મળશે બરોબર, એટલે આર. હવે બીજું તમને વિસ્તારાંક કીધું છે તો આપણે સીધું જ ગણતરી કરીએ. સૂત્ર આર છેદમાં એક્સ એચ વત્તા એક્સેલ, આર એટલે તમને કિંમત કેટલી મળેલી છે 40 વિસ્તારની, છેદમાં એક્સ એચ વત્તા એક્સેલ એટલે 185 વત્તા 145 કરીએ સૂત્ર મુજબ તો અંશમાં 40 છેદમાં બંનેનો સરવાળો કરીએ 330. જવાબ વિસ્તારાંક 40 ભાગ્યા 330 કરશો એટલે 0.12 સાપેક્ષ વિસ્તાર મળશે. ચલો હવે બીજો દાખલો ગણીએ. જો દાખલા નંબર 2 કેવા પ્રકારની માહિતી આપેલી છે, જો એક બસ કંપનીની 77 બસ શહેરમાં મુસાફરી માટે પ્રાપ્ય છે. કોઈ એક દિવસે કોઈ એક સમયે બસમાં બેઠેલા મુસાફરો સંખ્યા નીચે આપેલા વિતરણ પરથી એક બસમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યાનો વિસ્તાર અને વિસ્તારાંક શોધો. આ કેવા પ્રકારની માહિતી છે? વર્ગીકૃત બરાબર. અહીંયા આ ચલ રાશિ આપેલી છે અને આવૃત્તિ કહેવાય, તો આ વર્ગીકૃતમાં અસતત વર્ગ છે બરાબર. કેવો વર્ગ છે? અસતત વર્ગ, અસતત વર્ગ. તો એમાં સૌથી પહેલા તમારે જો મહત્તમ વર્ગની કિંમત 37 એ શું બને? એક્સ એચ. અને લઘુત્તમ વર્ગની કિંમત એ શું બને? એક્સ એલ. શેમાં જોવાનું? આ વર્ગ કહેવાય અને આ આવૃત્તિ કહેવાય બરાબર. મુસાફરીની સંખ્યાનો વિસ્તાર એટલે તમારે આ ચલરાશિ કહેવાય એમાં જોવાનું બરાબર. જો અહીંયા શું કીધું છે? મુસાફરીની સંખ્યાનો વિસ્તાર. તો સૌથી પહેલાં આપણે જોઈએ, સૂત્ર મૂકીએ કે આર ઇઝ ઇક્વલ ટુ એક્સ એચ માઇનસ એક્સેલ. દાખલા નંબર 2 તો એક્સ એચ શું બનશે? જો મહત્તમ વર્ગની કિંમત કઈ હતી? 37. તો એક્સ એચ 37 થશે અને એક્સેલની કિંમત કઈ થશે? લઘુત્તમ કિંમત મુસાફરોની સંખ્યા 2. તો સૂત્ર મુજબ કિંમત મૂકીએ તો એક્સ એચ માઇનસ એક્સેલ, તો 37 એક્સ એચ અને એક્સેલ 2. 37 - 2 એટલે 35 વિસ્તારનો જવાબ આવશે. પછી આગળ વિસ્તારાંક ગણીએ. વિસ્તારાંક સૂત્ર શું છે કે આર એક્સ એચ પ્લસ એક્સેલ, આર ભાગ્યા એક્સ એચ પ્લસ એક્સેલ, આરની કિંમત 35 બરાબર. હવે આ બંનેનો સરવાળો કરી નાખવાનો, છેદમાં એક્સ એચની કિંમત 37, એક્સેલની કિંમત 2. સાવ સહેલા દાખલા છે વિસ્તારના. 35 ભાગ્યા 37 વત્તા 2 એટલે 39. 35 ભાગ્યા 39 કરશો એટલે 0.90 તમારે જવાબ વિસ્તારાંકનો આવશે. આ બીજા દાખલાનો જવાબ બરાબર. હવે આગળ ત્રીજો દાખલો ગણીએ. ત્રીજો દાખલો, એક શાળાના વિદ્યાર્થીઓને નીચે આપેલા ગુણના આવૃત્તિ વિતરણ પરથી વિદ્યાર્થીના ગુણનો વિસ્તાર અને સાપેક્ષ વિસ્તાર મેળવો. જો પેલા ગુણ આપેલા છે, બીજું વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે બરાબર. તો આમાં તમને માહિતી કેવી છે પહેલાં ઓળખવાનું, તો અહીં માહિતી વર્ગીકૃત છે અને એમાં જો સમાન વર્ગ લંબાઈ છે ને, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 30 થી 70, 70 થી 80, તો અહીં કેવી આવૃત્તિ છે? સતત. તો સૌથી પહેલાં આપણે સૂત્ર લખીએ વિસ્તાર.
એટલે આર એક્સ એચ માઇનસ એક્સેલ. કયું સૂત્ર આવશે? ત્રીજા નંબરનું. એક્સ એચ એટલે અહીંયા શું બનશે? જો એક્સ એચ છેલ્લો વર્ગ, છેલ્લા વર્ગની ઉર્ધ્વ સીમા બિંદુ. તો છેલ્લો વર્ગ કયો? 70 થી 80. આ 70 થી 80 છે ને, તો એમાં ઉર્ધ્વ સીમા બિંદુ શું થાય? 70 કે 80? 80. અને 70 અધસીમા થાય, તો ઉર્ધ્વ સીમા બિંદુ કેટલા મળશે આપણને? 80. ચલો હવે બીજું, એક્સેલ પ્રથમ વર્ગની અધસીમા બિંદુ મેં ટૂંકમાં લખ્યું છે, બરાબર? પ્રથમ વર્ગની અધસીમા બિંદુ. તો પ્રથમ વર્ગ કયો? 20 થી 30. અને આવૃત્તિ કેટલી આપેલી છે? 8. પ્રથમ વર્ગ 20 થી 30, આવૃત્તિ 8. તો અહીં અધસીમા બિંદુ કીધું છે, બરાબર? એક્સએચમાં ઉધ્વસીમા બિંદુ હતું ને, એક્સેલમાં અધસીમા બિંદુ છે. તો જો આ ઉધ્વસીમા બિંદુ અને આ અધસીમા બિંદુ, તો આપણે પ્રથમ વર્ગની અધસીમા બિંદુ લેવાની છે, એટલે 20 એક્સેલ બનશે. સૂત્ર મુજબ કિંમત મૂકીએ, એક્સેચની કિંમત શું બને? 80. એક્સેલની કિંમત શું થશે? 20. 80 માઇનસ 20 એટલે આપણને વિસ્તાર મળશે 60. હવે આગળ આપણે વિસ્તારાંક શોધી લઈએ. વિસ્તારાંક અથવા તો સાપેક્ષ વિસ્તાર, આર ભાગ્યા એક્સએચ વત્તા એક્સેલ. આરની કિંમત કેટલી મળી આપણે? 60. એક્સએચ વત્તા એક્સેલ, એક્સએચની કિંમત 80, એક્સેલની કિંમત 20. 60 ભાગ્યા 80 વત્તા 20 એટલે 100. તો સાપેક્ષ વિસ્તાર કેટલો મળે? 0.6 જવાબ મળશે. દાખલો ચોથો, એક વિસ્તારમાં આવેલી 80 દુકાનોના દૈનિક વક્ર શેમાં આપેલો છે? 1000 રૂપિયામાં. આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે, તે પરથી દૈનિક વક્રના વિસ્તરનું નિરપેક્ષ અને સાપેક્ષ માપ મેળવો. નિરપેક્ષ માપ કે એટલે વિસ્તાર થશે, અને સાપેક્ષ માપ કે એટલે વિસ્તારાંક થશે. દૈનિક વક્રો શેમાં આપેલું છે? 1000માં. આપણે એનું નિરપેક્ષ માપ એટલે વક્રો પણ 1000માં જ મેળવવાનો છે, બરાબર? ચલો ગણીએ. તો સૌથી પહેલાં જો તમને દૈનિક વક્રો 1000માં આપેલો છે, પહેલો વર્ગ 5 થી 9, 10 થી 14, 15 થી 19, 20 થી 24. અહીંયા તમારે 55ની જગ્યાએ 25 લખવાના છે, 25 થી 29 સુધારી લેજો, અને છેલ્લો 30 થી 34. ફરી દૈનિક વક્રો 1000માં, પહેલો વર્ગ 5 થી 9, બીજો 10 થી 14, ત્રીજો વર્ગ 15 થી 19, 20 થી 24, 25 થી 29, 30 થી 34. સામે આવૃત્તિ, પહેલા વર્ગની 11 20 17 13 12 7, આ રીતે ક્રમશઃ આવૃત્તિ આપેલી છે. તો આપણે જોઈએ, પહેલા સૂત્ર મૂકીએ. ચોથો દાખલો એ જ નંબર 128 છે. સૂત્ર એક્સએચ માઇનસ એક્સેલ. તો અહીંયા એક્સએચ શું બનશે? આની જેમ અગાઉ ગણેલો જ છે, છેલ્લા વર્ગની ઉધ્વસીમા બિંદુ. તો છેલ્લો વર્ગ કયો? 30 થી 34. સામે આવૃત્તિ કઈ? 7. તો આમાં 30 છે અધસીમા, 34 છે ઉધ્વસીમા. તો આપણે XH શું બને? 34. હવે XL, તો પ્રથમ
वर्गनी अधसीमा बिंदु। तो जो चौकड़ी में चौथो दाखला में प्रथम वर्ग कयो 5 થી 9, એની તમારે કઈ કિંમત લેવાની છે, અધ કે ઉધ્વસીમા? આ અધસીમા, આ ઉધ્વસીમા, તો પ્રથમ વર્ગની અધસીમા કેટલી થશે? 5. સૂત્ર મુજબ કિંમત મૂકીએ, XH 34, XL 5, 34 માઇનસ 5 શું જવાબ આવે? 29. શું મળશે? વિસ્તાર, એટલે કે આર, શેમાં? હજારમાં, બરાબર, રૂપિયાની નિશાની કરી નાખીએ. ચલો બીજો વિસ્તારાંક ગણી નાખીએ, એટલે સાપેક્ષ વિસ્તાર તરીકે ઓળખાય. વિસ્તારાંક આર છેદમાં XH વત્તા XL, આરની કિંમત 29, 34 વત્તા 5, આ બંનેનો સરવાળો કરી નાખવાનો, એટલે XH વત્તા XL 29 ભાગ્યા 39. તો કે સાદા કેલ્ક્યુલેટરમાં ભાગાકાર કરો, 29 ભાગ્યા 39 કરશો એટલે 0.74 સાપેક્ષ વિસ્તારાંક મળશે. તો આ રીતે તમારે 1 થી 4 દાખલા ગણ્યા. હવે જો તમે ઉદાહરણ 1, 2, 3, 4 ગણજો, પ્રેક્ટિસ કરજો. હોમવર્કમાં 1 થી 4 ઉદાહરણ લખવા. બરાબર, કેટલા? 1 થી 4.